હાલમાં ભાવ આસમાને જોવા મળી રહ્યા છે ત્યારે મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ખાતે ડુંગળીના ભાવ વધારાને લઈને સ્થાનિકોમાં ઉગ્ર આક્રોશ અને વિરોધ જોવા મળ્યો તો ભાવ વધારાને લઈને સામાજિક કાર્યકરોએ વિરોધ પ્રદર્શન પણ કર્યું લોકોએ મોંઘા ભાવની કસ્તુરીના હારમાળા બનાવીને પોતાના ગળામાં ઘરેણાની માફક ધારણ કરી ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા ચાલુ વર્ષે અનિયમિત ચોમાસુ અને પડેલા માવઠાને કારણે ઉત્પાદન પચાસ ટકા જેટલું ઓછું થયું છે વળી માવઠાને કારણે બાકીની ડુંગળી પણ અડધો અડધ બગડી ગઈ છે તો મહારાષ્ટ્રના નાસિકમાં પણ આવી જ હાલતમાં જોવા મળતા ડુંગળીના ભાવમાં ભડકો થયેલો જોવા મળ્યો છે કસ્તુરીના ભાવ વધારાને લઈને સીધી અસર ગૃહિણીઓના બજેટ પર વર્તાઈ રહી છે ડુંગરીનો ભાવ ઘણો છે ભાઈ અમારે કબાટમાં રાખો જેવી થઈ ગઈ ડુંગરી એમ થાય કે ઘરેણાની જેમ આપણે કબાટમાં રાખી દઈએ કેમ કે વપરાશ તો એનો થતો જ નથી કેમ કે કેવી રીતના કરીએ આપણે વપરાશ મોંઘી જેટલી છે ડુંગરી લસણ ડુંગરી એ વસ્તુ તો વગર તો હાલતું જ નથી આપણે બરાબર તો અમે શું કરી છોકરાની ફી ભરી કે લસણ ડુંગરી લઈ આવી શું કરી ડુંગળીને કારણે લોકોમાં ભારોભાર નારાજગી જોવા મળી રહી છે તો આ બાજુ શહેરના આવાસ યોજનાના રહીસો દ્વારા આજે સવારે પ્રધાનમંત્રી આવાસ યોજના ખાતે ડુંગળીના ભાવ વધારાને લઈને સ્થાનિકો તેમજ સામાજિક કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કરેલું જોવા મળ્યું લોકોએ મોંઘા ભાવની કસ્તુરીના હારમાળા બનાવીને પોતાના ગળામાં ઘરેણાની માફક ધારણ કરીને ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા સરકારને જગાડવા માટેની પહેલ છે કે આજે સો રૂપિયે કિલો ડુંગળી છે તો નાનામાં નાનો માણસ જો શું ખાઈ શકે આજના સમયની અંદર બસો રૂપિયા રોજ પણ નથી હોતું અને બીજા નંબરની અંદર કે અમારી એક ખાસ સરકારને પહેલ છે કે સ સંગ્રહખોરો પાસેથી રેડ પડાવી સરકારને અમે અરજ કરી છે કે વેલામાં વહેલી તકે ડુંગળી સસ્તી કરે સ્થાનિકો પણ આ વિરોધમાં પોતાનો સૂર પુરાવ્યો હતો બીજી તરફ સરકારે ઇજિપ્ત સહિતના દેશોમાંથી ડુંગળી આયાત કરવાનો ઓર્ડર આપતા ખેડૂતોમાં પણ નારાજગી જોવા મળી રહી છે સરકારનો ડુંગળીની આયાત માટે કહેવો છે કે જો વિદેશી ડુંગળીની આયાત કરવામાં આવશે તો ડુંગળીના ભાવ ઓછા થશે પરંતુ ખેડૂત ઈચ્છતો નથી અને ભાવ વધારો કાબૂમાં લેવો એ પણ સરકારની મજબૂરી બની છે ત્યારે તંત્રએ બંને બાજુથી વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે